પાણી
Yeah.
મારી બેન, આ રણછોડ રાયના જ રાજ છે. અરે હા વીરા, આ રણછોડ રાયના જ રાજ છે. અરે વાહ મારી બેનડી, સંદેશા તો બહુ સારા આપ્યા છે. તો તમે પાણી ભરી અને તમારા ઘરે જાઓ, તમારા સાસુ વાટ જોતા હશે અને હું પ્રભુના દરબારમાં જાઉં. બહુ સારું. અરે નહીં નહીં હનુમાનજી, એ તો મારો લાડીલો ભક્ત છે. અરે અમૃત્યુ લોકના માનવીને તો દુઃખ પડે, આ તો ત્રિલોકના નાથ અખિલ બ્રહ્માંડના માલિક
પ્રભુને પણ લલ્લાટે પાટા બાંધ્યા છે, રુધિરની ધાર વહી રહી છે, માટે સાલ પહેલા પ્રભુનો ખબર અંતર પૂછો. અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, અખિલ બ્રહ્માંડના માલિક છો, બધું જ જાણવા છતાં હું જ બળેલા ને સિદ્ધ ને બાળો છો પ્રભુ. અરે ભક્તરાજ, હું કશું જાણતો નથી, પણ હા તમારી સાથે વચનબંધ થાવ છું કે આપ જે ઈચ્છા લઈને આવ્યા છો ને, એ ઈચ્છા તમારી હું જરૂર પૂરી કરીશ. અરે પ્રભુ, આપની કૃપાથી રાજ રજવાડા મેન બોલાજો. અરે પ્રભુ, સર્વે વસ્તુ છે, પણ હા પ્રભુ, મારા ઘરે શેર માટીની ખોટ છે પ્રભુ. અરે પ્રભુ, જેમ 100 રૂપિયા મૂડી વાળા નો કહેવાય, એમ એક પુત્ર કઈ પુત્ર વાળા નો કહેવાય પ્રભુ. અને હા પ્રભુ, અમારે પોતણ ગઢની હદમાં ભેરવા નામનો રાક્ષસ, અરે 12 ગાંવ માથે મનુષ્ય કે પશુ પક્ષી કઈ રહેવા દેતો નથી પ્રભુ. અરે પ્રભુ, જો પુત્ર આપવો હોય તો ભેરવા રાક્ષસનો સહાર કરે અને જગતમાં પૂજવા લાયક પ્રભુ પુત્ર આપવો હોય તો આપના જેવો આપો પ્રભુ. અરે હા ભક્તરાજ, જે સૂર્ય ઉગે છે ને તે સૂર્ય આત્મે છે, જે મારા જન્મે છે ને તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે, માટે ભેરવા રાક્ષસનો સહાર કરવા હું આપને તે અવતાર ધારણ કરીશ, આ મારું વચન છે. પણ હા ભક્તરા, વિરમણીના છઠ્ઠીના છઠ્ઠા દિવસે હું અવતાર ધારણ કરીશ, 56 વર્ષ થાય ને એટલે હું સમાધિ લઈશ. સમાધિ લઈ લીધા પછી બ્રહ્માથી બ્રહ્મા આવે કે વૈકુંઠથી વિષ્ણુ, કૈલાસથી વરુણા, તો પણ મારી સમાધિનો પડદો તમે ખોલતા નહીં. જો તમે સમાધિનો પડદો નહીં ખોલો ને તો તમારા તુંગા કુળની અંદર હું 3-3 પેઢીએ પીર થઈને કુંદાશ, આ મારું અભય વચન. અવતાર ધારણ કરીશ,
અરે પ્રભુ, આપ મારે ઘરે અવતાર ધારણ કઈ સાલમાં કરશો પ્રભુ? આપો.